સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંતર્ગત જામગંડોણા કન્યા વિદ્યાલય સંકુલના કેમ્પસમાં 20 ટીમોના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, તેમજ તમામ ટીમો વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી હતી અને વિજેતાઓને સન્માનિત કરાયા હતા. અહેવાલ અતુલ લશ્કરી, જામગંડોણા. સ્વામિનારાયણ, હું મારું નામ રામાણી પૂજા ભૂપતભાઈ છે. હું ધોરણ 12માં અભ્યાસ કરું છું અને આજે આપણી શાળામાં આજે ખેલ મહોત્સવ ઉત્સવ યોજાણો તારીખ 6/10/2018 ના આપણે બધાને આ શુભારંભ કર્યો હતો. આપણે વિચારો હતો કે જીતવું કે ન જીતવું એ બધું કંઈક અલગની વાત હતી, પણ ખરેખર તો રમવું એ આપણા માટે આપણે ખૂબ મહત્વની વાત રમવું છે. કેમ કે આપણા માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ હોય તો આ બહેનો છે, 60 વર્ષની ઉંમર થઈ ઉપર છે, છતાં એ લોકોને રમવું ગમે છે. એ જીતવા માટે નથી આવતા, રમવા માટે આવે છે. એટલે આપણે સૌએ જે લોકો આમાં ભાગ મેળવતી હોય એ બધા એ આપણા અહીંયાના જે કોચ છે એને, જે લોકો આને મહેનત કરાવી હોય એ બધા સર, આપણા વિદ્યાર્થીઓ તેમજ અહીંયા પધારેલા દરેક મહેમાનોને મારા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જે જીત્યા છે એને મારા વતી શુભેચ્છાઓ. અમારી સંસ્થા વતી, અમારા ટીચર ભાવનાબેન તેમજ સૌ મેનાબેન, અમારા પ્રિન્સિપાલ તેમજ જયેશભાઈ રાદડિયા વતી અમારા સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મારું નામ ડાંગ ભાવિન છે. અમારી સ્કૂલ ધોરાજી ઇમ્પિરિયલ સાયન્સ સ્કૂલમાં અમે આવીએ છીએ. અમારા કોચનું નામ મયુર સાહેબ. અમને આ ગ્રાઉન્ડ બહુ મજા આવી ગઈ. અહીં આયોજન ખૂબ સારું હતું, અમે પહેલા નંબર લઈ આવ્યા. હવે અમે રાજ્ય જઈશું, અમે રાજકોટ જિલ્લાનું નામ રોશન કરશું, અમારી સ્કૂલનું નામ રોશન કરશું. નમસ્કાર, હું ભરત બોરડ, શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ જામકંડોણા, શ્રી કન્યા વિદ્યાલય, પીટી ટીચર. આજ રોજ ખેલ મહાકુંભ 2018 અંતર્ગત રસ્સાખેંચની સ્પર્ધા છે યોજવામાં આવેલી હતી. તેમાં જુદા જુદા તાલુકામાંથી 20 જેટલી જે ટીમો છે એ ભાગ લઈ રહી હતી અને આ 20 ટીમોમાંથી 17 બહેનો, ઓપન એજ ગ્રુપ બહેનો, ઓપન 40 વર્ષથી ઉપરની બહેનો અને 60 વર્ષથી ઉપરની બહેનોએ આ સ્પર્ધાની અંદર પોતાનું કૌશલ્ય છે રજૂ કરેલું છે. અને આ ખેલ મહાકુંભનો મુખ્ય હેતુ એ છે કે ગ્રામ્ય વિસ્તારના જે બાળકો છે એનો સંપૂર્ણપણે લાભ લઈ અને ભારત દેશનું જે નામ છે એ રોશન કરી શકે એ હેતુથી આ ખેલ મહાકુંભ છે યોજવામાં આવે છે.